नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आपनु स्वागत छे। राजकोटनु गौरव सौना मार्गदर्शक अने राजकीय पथदर्शक स्वर्गवासी चिमनभाई शुक्ल अनेकविध लोकोना आदर्श रह्या छे। प्रखर सिद्धांतवादी, आदर्शवादी, दृढ़ मनोबल अने निडरता धरावता स्वर्गवासी चिमनभाई ने आजे पण लोको याद करे छे। जेना भागरूपे अब तक द्वारा स्वर्गवासी चिमनभाई नी नजीकनी व्यक्तिओ साथे वात करी संभाळणा करवामां आव्या हता। तो जोईए आ अंगेनो अमारो विशेष अहेवाल। राजकोटमां जनसंघना पायाना पत्थर समान राजकोटनुं गौरव स्वर्गस्थ चिमनभाई शुक्ल हालना समयमां पण अनेकविध लोकोना पथदर्शक छे। चिमनभाई गुजरातमां जनसंघ अने भाजपना स्थापको पैकीना एक हता। तेमज गुजरात विधानसभामां वर्ष 1969 भारतीय जनसंघना सौप्रथम धारासभ्य हता। चिमनभाई शुक्लने समग्र सौराष्ट्र गुजरात हजु पण विसरी शक्यु नथी। ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે અબતક દ્વારા સ્વર્ગસ્થ ચિમનભાઈના સાથીઓ, મિત્ર વર્તુળ, સહકાર્યકરો સાથે વાત કરી અનેકવિધ કિસ્સાઓ વાગોળવામાં આવ્યા છે। સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લને યાદ કરતા અબતક દ્વારા તેમના સંભાળણા કરવામાં આવ્યા છે। જ્યારથી જનસંઘની સ્થાપના થઈ, કાકાનું રાજકીય જીવન, કાકાનો જન્મ 1928 થયો, પણ પછી જે સંઘ સાથે જોડાયા અને 1951 જનસંઘની સ્થાપના થઈ। સૌરાષ્ટ્રમાં એકમાત્ર કાકા હતા ને ગુજરાતમાં એમની સાથે એવા જ વડીલો ચાર હતા। એમાં વસંતરાવ ગજેન્દ્ર ગઢકર હતા, નાથાલાલ ઝઘડા હતા, આ બધા જ સંઘમાંથી આવેલા, પણ જનસંઘમાં કામ કરવા માટેનો આદેશ આપવા માટે લોકો ગુજરાત ક્ષેત્રે કામ કરવા માંડ્યા। ચોક્કસ એક વિશિષ્ટ લાગણીથી જોડાયેલા સંબંધ, હંમેશા દુનિયામાં બાપ દીકરીનો સંબંધ એ બધાથી ઉપર હોય છે। એવો જ મારી સાથે મારા પપ્પાનો સંબંધ હતો। મને બરાબર યાદ છે, હું 2002 છૂટી પડી હતી ભાજપ અને કોંગ્રેસનું જવાનું સંજોગો આવ્યા ત્યારે પપ્પા અને કશ્યપ બંને એ ભાજપમાં ગયા અને હું કોંગ્રેસમાં બાપુ સાથે ગઈ। ત્યારે હું પહેલી વાર એકલી ચૂંટણી લડી અને એ ચૂંટણીમાં હું વજુભાઈની સામે હારી। ત્યારે ઇલેક્શન દરમિયાન કે ક્યારેય બહુ જ સિદ્ધાંતવાળા મારા પપ્પા હતા, એટલે ઇલેક્શન પત્યું, રિઝલ્ટ આવી ગયું પછી પપ્પા ઘરે આવ્યા હતા અને એક સરસ ચોપડી દીકરી વાલનો દરિયો લઈને આવ્યા હતા અને જે એ જે કહી નહોતા શકતા એ એમના શબ્દોથી વ્યક્ત નહોતા કરી શકતા, એમણે એમને પુસ્તક આપીને મને કર્યું હતું। એ મારા લાઈફમાં પપ્પા માટેનો એક અવિસ્મરણીય પ્રસંગ કહી શકાય। અને એમણે કહ્યું હતું કે દીકરી કોઈ દિવસ રાજકારણમાં હિંમત તો હારવાની જ નહીં, હાર જીત તો ચાલ્યા જ કરે, પણ જે ધ્યેય સાથે અને જે સમાજ સેવાના માધ્યમને મગજમાં રાખી અને રાજકારણમાં પદાર્પણ કર્યું છે તો એ અવિરત ચાલુ રાખવાનું, પણ હંમેશા લોકોની અને સમાજની અને કાર્યકર્તાઓની ખેવના રાખવી અને એ આપણો મુખ્ય ધ્યેય, આપણો સમાજ સેવા છે, એ કોઈ દિવસ નહીં ભૂલવાનું। આ શીખ આજે પણ હું બરકરાર રાખી અને જે કંઈ કરું છું, મારી સમાજ સેવા છે કે મારું રાજકારણ છે, એ પપ્પાની બરાબર સલાહ અને એની શીખને અનુસરું છું। ચિમનભાઈ કાકાનો એમની જિંદગીનો જો કોઈ એકમાત્ર ખર્ચ હોય તો એ માત્ર પુસ્તકની ખરીદીનો હતો। હજારોથી ઉપરના પુસ્તકો એમણે ખરીદ્યા હશે એટલું જ નહીં, પરંતુ વાંચ્યા હશે અને દરેકે દરેક પુસ્તકના દરેકે દરેક પેજ ઉપર એમની અંડરલાઇન હોય, એમને મહત્ત્વનું લાગે તેમની નોંધ હોય। કદાચ 1000 પાનાનું પુસ્તક હોય, પણ 1000 પાનામાં એમણે મુખ્ય મુખ્ય જે પુસ્તકમાં જે વચ્ચેના પાના હોય એમાં એમની નોંધ હોય, એટલે તમે આખે આખું પુસ્તક ન વાંચો ને ચિમન કાકાએ કરેલી નોંધ વાંચી જાઓ તો પણ ખબર પડે। સવારના 3 વાગે ઉઠીને સવારના 3 થી 6 અને જ્યારે પણ વચ્ચે સમય મળે ત્યારે અચૂકપણે એ વાંચતા, અને એક પિતા તરીકે એમને સદા મને પ્રોત્સાહન આપ્યું કે તમે જિંદગીમાં પુસ્તક સૌથી શ્રેષ્ઠ મિત્ર છે, એની સાથે મિત્રતા રાખો, એ કોઈ દિવસ દગો નહીં આપે, અને જરૂરથી રોજ કંઈક ને કંઈક વાંચવું અને પુસ્તક વાંચવાનો એક લક્ષ્યાંક રાખવો, એટલે આ વાંચનથી જ શિક્ષણ પ્રત્યે એમનો અનુગ્રહ। અને આ સિવાય ખૂબ ઓછા લોકોને ખબર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સૌ પ્રથમ સિન્ડિકેટની રચના થઈ એમાં પણ આદરણીય ચિમન કાકા એઝ અ સિન્ડિકેટ સદસ્ય તરીકે હતા। ચિમન કાકાની પુણ્યતિથિ નિમિત્તે
એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. હું રાજકોટમાં જ્યારે આવ્યો ત્યારે ગામડેથી આવેલો એક અભણ ખેડૂત સમાજમાંથી આવેલો એક વિદ્યાર્થી તરીકે રાજકોટમાં આવ્યો હતો અને રાજકોટમાં આવ્યા પછી 1971માં ઇલેક્શન વખતે એના સંપર્કમાં આવ્યો. ત્યારથી શરૂ કરીને એમને જે મને લિફ્ટ આપી છે, જેના કારણે એક સામાન્ય ગણાતો પથ્થર જેવો માણસ ગામડામાંથી આવેલો એને ઘડીને અહીં સુધી પહોંચાડ્યો, એમાં મોટા મોટું યોગદાન કોઈનું હોય તેમાં જીવનભાઈ શુક્લ એના શિરમોર સમાન રહ્યા છે. રાજકોટનું નહીં પણ સમગ્ર પાર્ટીનું, જેને સંચાલન કરીને રાજકોટમાંથી પાર્ટીની જનસંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે રાજકોટમાં કુલ મળીને 6-7 લોકો એ બેઠકમાં હાજર હતા ગુજરાતની જનસંઘની સ્થાપના વખતે, અને એ પણ ચીમનભાઈ શુક્લના સત્યનારાયણ નિવાસમાંથી પાર્ટીની શરૂઆત થઈ હતી. ચીમનભાઈ શુક્લ, ઋષિ ગોયલ, કેશુભાઈ પટેલ જેવા મહાનુભાવો આ બેઠકમાં હાજર હતા અને ત્યારથી શરૂ કરીને કોંગ્રેસની જ્યારે બોલબાલા હતી એ બોલબાલાની સામે એમને જે પ્રકારે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા અને પ્રશ્નો ઉઠાવીને લોકોની વચ્ચે જઈને, કારણ કે કોંગ્રેસનો જે સમય હતો એ સૂર્યાસ્ત મધ્યસ્થે તપતો હતો, એ સમયે લોકો બાકીની કોઈ પાર્ટીને સ્વીકારતા નહોતા, એ વખતે સામાપુરે ચાલીને પણ પાર્ટીનો વિચાર લોકોની વચ્ચે જાય એના માટેના લોકોના પ્રશ્નો જે પ્રકારે ઉઠાવ્યા એને, પછી મોંઘવારીનો પ્રશ્ન હોય, ક્યારે અન્યાયનો પ્રશ્ન હોય, ક્યારે ગુંડાગીરીનો પ્રશ્ન હોય, આ પ્રકારના અસામાજિક તત્વો સામેની લડાઈ લડીને પણ એમને ભારતીય જનસંઘને ગામ સુધી, ગામડા સુધી, શહેરની ગલીઓ સુધી પહોંચાડવાનો એક જબરદસ્ત પ્રયાસ કર્યો હતો. ચીમનભાઈ શુક્લની જ્યારે વાત આવે ને, એક તબક્કો એવો અમારા બેના જીવનમાં આવ્યો કે મામાને બદલે હું એમને ભાઈ કહેતો થઈ ગયો હતો. એક ભૂમિકા હતી સાથીદારની. ચીમનભાઈના જીવનમાંથી એક વસ્તુ શીખવા જેવી એ હતી, ઘણીવાર એમણે સર્જેલા લોકો, એમણે જેને મોટા બનાવ્યા એવા લોકોએ ચીમનભાઈને છેતરા છે, પણ ચીમનભાઈએ ક્યારેય પોતાના કોઈ સહકાર્યકરને છેતરેલો નથી. આ એની એક જીવનની બહુ મોટી જેને કહેવાય રાજકીય ખૂબી હતી. ગુસ્સો કરો પણ ક્યારે પણ કાર્યકર્તાને નુકસાન થાય, હર્ટ થાય એવું એમનો વિચાર ક્યારેય રહ્યો નથી. અને બીજું, એમના જીવનની જે મેં જે તાકાત જોઈ છે, આપણા ભોજાણીજી બહુ સારા કાર્યકર્તા ગુજરી ગયા લીંબડી પાસે અકસ્માતમાં, ત્યારે ચીમનભાઈ એકલા રાત્રે બસમાં આ મૃતદેહ સાથે રાજકોટ આવેલા. હવે અનેક પ્રસંગો મને યાદ છે. અમે ઇન્દોરથી રાજકોટ પાછા આવતા હતા, હું હતા, ગોવિંદભાઈ હતા, હરિશ્ચંદ્રસિંહ હતા, અને ગાડીમાં પંચર પડ્યું અને બે પંચર પડ્યા મધ્યપ્રદેશની હદમાં જાબવા, અને બહુ ખરાબ વિસ્તાર ગણાય છે ત્યાં. એટલે ગોવિંદભાઈના પત્નીને અમદાવાદની બસની ઊભી રાખી ચીમનભાઈએ, અને ગોવિંદભાઈના પત્નીને અને ગોવિંદભાઈને એમાં બેસાડી દીધા, અને ભરત બારોટ આ બસમાંથી નીચે ઉતર્યા અને ભરત બારોટ અમારી સાથે રહ્યા. અમાણસની જે ફોલાદી તાકાત એ છે કે અમે બે જણા મૂંઝાતા હતા, હરિશ્ચંદ્રસિંહ પણ મૂંઝાતા હતા કે ભાઈ રાત્રે કાંઈ બીજું બનશે તો શું કરશું. એ વખતે ચીમનભાઈ ઓવરકોટ ઓઢીને કોઈ જાતની ચિંતા વિના ગાડીમાં સૂઈ ગયા હતા, અને પછી જ્યારે ટાયર આવી ગયા એટલે અમે ત્યાંથી રવાના થયા. પણ આવા તો એના જીવનના અનેક પ્રસંગો મેં જોયા છે. સ્વાભાવિક છે કે ચીમનકાકા જ આપણી વચ્ચે નથી, પરંતુ એના ઘણા બધા સ્મરણો અમારી સાથે જોડાયેલા છે. નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધીમાં કાકાના નેતૃત્વના કારણે અમે ઘણું બધું શીખ્યા છીએ, એના ઘરે મોટા થયા છીએ. અને સૌથી વધારે તો એની જે લીડરશીપ હતી એ અમે એનામાંથી શીખ્યા છીએ કે
કોઈ પણ પરિસ્થિતિની અંદર જરૂર પડે તો એકલા લડતા પણ અચકાય નહીં. કાર્યકર્તા એના આધાર ઉપર હતા. કાર્યકર્તા માટે ચીમનકાકા એક ભગવાન સ્વરૂપ હતા અને ચીમનકાકા બેઠા હોય તો કાર્યકર્તામાં એક હિંમત રહેતી. આ પ્રકારના ચીમનકાકાની મોટાઈના કારણે કાર્યકર્તાઓ ખૂબ પારિવારિક ચીમનકાકા સાથે જોડાયેલા હતા અને ચીમનકાકાના કારણે પાર્ટી અહીંયા જનસંઘથી લઈને ભાજપ એ ખૂબ મોટો થયો હતો. સ્વાભાવિક છે કે જનસંઘની સ્થાપના કરનાર કાકા હતા. સૌથી પહેલાં ધારાસભ્ય તરીકે પણ ચીમનકાકા જનસંઘમાંથી હતા અને જનસંઘને ઊભો કરનાર એમ કહી શકાય કે જે મુખ્ય પાંચ લોકો પૈકીના ચીમનકાકા જેને જનસંઘ અને ભાજપ જેના લોહીમાં રાષ્ટ્રવાદ હતો અને રાષ્ટ્રવાદના કારણે અમારા બધાના સંસ્કારો પણ એ જ બન્યા. કારણ કે ચીમનકાકાની મોટા થયા એટલે મામાના કારણે અમારા જીવનમાં પણ રાષ્ટ્રવાદ, અમારા પિતાના કારણે પણ રાષ્ટ્રવાદ અને ચીમનકાકાના કારણે અમને જનસંઘ અને સંઘ સાથે જોડાવાનો અમને મોકો મળ્યો. ચીમનભાઈ શુક્લા, શુક્લ કુટુંબ, લોધાવાડ ચોક, RSS તથા જનસંઘના પાયાનું અગ્રગણ્ય નામ, સૌરાષ્ટ્રના સાવજ, રાષ્ટ્રભાવનાથી નિતરતું વ્યક્તિત્વ, નિડરતાનો પર્યાય, આદર્શ લીડર, અત્યારના કેટલાય રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ પહોંચેલા અગ્રગણ્ય લોકોના માર્ગદર્શક, રાજકોટને દેશના નકશામાં સ્થાન અપાવનાર ગણ્યા ગાંઠિયા લોકોમાંના એક, મારા પિતા તુલ્ય ચીમનભાઈ ને હૃદયથી શ્રદ્ધાંજલિ. ચીમનભાઈ શુક્લ એક એવું નામ હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સંઘ અને જનસંઘની સ્થાપના કરનાર જે કહેવાય જે પહેલાં 3-4 લોકો હતા એ પૈકીમાં ચીમનભાઈ, એટલે એમની એક એસ્ટાબ્લિશ્ડ નેતાગીરી હતી. કારણ કે સૌથી પાયાના પથ્થર હતા, પાયાના કાર્યકર્તા અને એના આ બધા જે શરૂઆતના 2-3 લોકો હતા એમાં ચીમનભાઈ, અરવિંદભાઈ, કેશુભાઈ, વજુભાઈ, આ આખું રાજકોટમાં જી અને સૌરાષ્ટ્રમાં મણિયાર કુટુંબ, શુક્લ કુટુંબ, ભટ્ટ કુટુંબ આ બધા કુટુંબ તરીકે ઓળખાતા કે એ આ કુટુંબ આખા પરિવારના પરિવાર સંઘના સંસદ છે અથવા જનસંઘની સ્થાપના થઈ તો જનસંઘમાં પણ આ બધા પાયાના પથ્થર હતા. શરૂઆતમાં અરવિંદભાઈ અને ચીમનકાકા આ બંને અને કેશુભાઈ સૌથી વધારે, પણ આ બધા લોકોએ જે કામગીરી કરી એના ઉપર આજે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ઇમારત ઊભી છે. ત્યારે કોઈને ખબર નથી કે સત્તા ઉપર આવશે જનસંઘ, ત્યારે કોઈને એ પણ ખબર નથી કે આપણે આપણા CM ને PM થશે, પણ જે સંઘર્ષમાં કામ કર્યું મને હજી એ ફોટો નજર સામે આવે છે કે ઇમરજન્સીમાં જેલમાંથી છૂટા પછી જીપમાં, ખુલ્લી જીપમાં ચીમનભાઈ, અરવિંદભાઈ, કેશુભાઈ, વજુભાઈ આ ચારેય જણા ઊભા છે અને લોકો એનું સ્વાગત કરે. નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, આજે આપણે એક એવી વ્યક્તિને યાદ કરવી છે, એક એવી વ્યક્તિના સંભારણા લેવા છે કે જેમણે પોતાના જીવનમાં અથાક કાર્યો કર્યા છે. કહેવાય કે સમાજ સેવાના હોય કે પછી રાજકીય હોય અને ખાસ તો રાજકોટના પાયાની જો વાત કરીએ, જો રાજકોટના વિકાસની વાત કરીએ તો સ્વ ચીમનભાઈ શુક્લ જેમણે એમના જીવનકાળમાં ખૂબ જ રાજકોટના લોકો માટે અને રાજકોટ માટે સેવાકીય કાર્યો કર્યા છે. ખાસ તો અત્યારે હાલ અમે અબ તકની ટીમ મનસુખભાઈ જોશીને ત્યાં આવી પહોંચી છે કે જેમણે કહેવાય કે કોંગ્રેસમાં હતા મનસુખભાઈ અને ખાસ કરીને એમના અને કહેવાય કે સ્વ ચીમનભાઈ શુકલના સંબંધો કેવા હતા એ આજે એમની પાસેથી આપણે જાણીશું શું કેવું છે એમનું. ત્યારે આજે મારી સાથે અત્યારે મનસુખભાઈ છે અને ખાસ કરીને મનસુખભાઈને હું એ પૂછીશ કે મનસુખભાઈ પહેલાં તો આપ એ કહો કે હવે રાજકારણમાં ચીમનભાઈ જેવા, સ્વ ચીમનભાઈ શુકલ જેવા માણસોની શું કમી છે કે શું છે અત્યારે? ચીમનભાઈની છાપ ઉગ્ર અને આખા બોલા નેતા તરીકે હતી, પણ તમે એમની નજીક જાઓ તો મૃદુ અને ખૂબ પ્રેમાળ આગેવાન હતા. એમનું વ્યક્તિગત જે ફાળો છે
ગુજરાતમાં નહીં પણ ભારતમાં જનતા પક્ષને સત્તા સ્થાને લાવવામાં જે ગણા ગાંઠા કહી શકાય એવા આગેવાનો છે એમાં ચિમનભાઈનું સ્થાન અગ્રસ્થાને છે. આદરણીય ચિમન કાકા, ચિમનભાઈ શુક્લા એ ચિમન કાકાથી સમગ્ર ગુજરાતમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ઓળખાતા. કાકા વિશે કહું તો 1951માં ભારતીય મજદૂર સંઘની સ્થાપના હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક તરીકે કામ કરવાનું હોય, માનીય ચિમનભાઈ શુક્લાએ જ, ચિમન કાકાએ જ આ જે કંઈ પરિવાર ક્ષેત્ર છે એની શરૂઆત સમગ્ર સૌરાષ્ટ્રમાં કરી હતી. એ શરૂઆતમાં સંઘના પ્રચારક તરીકે પણ હતા. વિદ્યાર્થી પરિષદની સ્થાપનામાં પણ એમણે જ શરૂઆત કરી. ભારતીય મજદૂર સંઘ પણ આજે જે વિશાળ વટવૃક્ષ થઈ ગયા છે એ તમામ ક્ષેત્ર જેને પરિવાર ક્ષેત્ર કહેવામાં આવે છે એ તથા ઉપરાંતમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે ભારતીય જનસંઘ તરીકે જેની સ્થાપના થઈ અને એમને જનસંઘનું રાજકીય પક્ષનું કામ સોંપવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને સૌરાષ્ટ્ર રાજ્યમાં એમણે તસ સમયના ખૂબ જ મોટા ગજાના એવા મુખ્યમંત્રી આદરણીય ઢેબરભાઈ, ઢેબરભાઈની સામે રહીને એમણે ખૂબ જ સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી એટલે તે સમયના જનસંઘને એમણે ઊભા કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. ચિમનભાઈ શુક્લા રાષ્ટ્રીય સંઘ સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રેરાઈને એકદમ પૂજનીય ડૉક્ટર સાહેબ, પૂજનીય ગુરુજી, એમના કહેવાયેલા આદર્શો, એમના કહેવાયેલા વિચારોને એકદમ રગે રગમાં ઉતારીને પ્રખર રાષ્ટ્રભક્ત જેને કહી શકાય એવા ચિમનકાકા દેશભક્ત હતા. ભારત માટા માટે થઈને જ જીવવાનું, ભારત માટા માટે થઈને જ કામ કરવાનું એ દેશભક્તિ એમના રગે રગમાં, એમના રૂએ રૂગોળામાં હતી. ખૂબ જ ધૈર્યવાન હતા ચિમનકાકા. ચિમનકાકામાં એટલું લોખંડી મનોબળ હતું કે અશક્ય કામને પણ એ શક્ય કરી બતાવતા હતા અને પ્રખર વિરોધીઓ ખૂબ જ મોટા ગજાને એ સમયે ભારતીય જનસંઘનું કોઈ સ્થાન નહીં. એ સમયે પહેલા ધારાસભ્ય તરીકે 67માં પહેલા ધારાસભ્ય તરીકે માન્ય ચિમનભાઈ શુક્લ ભારતીય જનસંઘમાંથી રાજકોટમાંથી ચૂંટાણા હતા. જે અત્યારે રાજકોટ 2 માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ છે ત્યાંથી શરૂઆત ચિમનભાઈ શુક્લાએ કરી હતી. આવા ચિમનકાકા માટે એમ કહીએ તો એ આજે તમે જુઓ છો કે આચાર્ય ચાણક્યની જે સિરિયલ ચાલે છે માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પૂજ્ય સ્વર્ગસ્થ અટલજી હોય કે માનનીય અડવાણીજી, આ બધાને જેમના માટે ખૂબ જ સન્માન, આદર અને એક સ્નેહભાવ, એવા મુરબ્બી શ્રી ચિમનભાઈ શુક્લ. કદાચ દેશભરમાં એમ કહેવાય છે કે ગુજરાત જનસંઘના પ્રથમ ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં જે પ્રવેશ થયો 1967ની સાલમાં રાજકોટ વિધાનસભા બેઠક ઉપરથી, અને જનસંઘનો પ્રથમ પ્રવેશ થયો. આ એક તવારીખી ઘટના જોવા જઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અત્યંત પ્રતિજ્ઞિત એવા સ્વયંસેવક એટલે શ્રી ચિમનભાઈ શુક્લ. સાચી વાતમાં સોય ઝાટકીને વિના વિલંબ કહી દેનાર આ વ્યક્તિ રાજનૈતિક ક્ષેત્રમાં એક લોખંડી મનોબળ સાથે સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર અને કોઈ પણ ચમરબંધીની સાચું કહેવામાં શહેશરમ નહીં રાખનાર આ વ્યક્તિ ખરેખર તો ગુજરાતના જાહેર જીવનનું, ગુજરાતના જનસંઘ પરિવારનું અને રાજનીતિક ક્ષેત્રનું એક મહાઅમૂલ્ય એવું રત્ન આપણે કહી શકીએ. મારા જેવા અનેક કાર્યકર્તાઓના ઘડતરમાં એમનો ખૂબ જ સિંહફાળો રહેલો છે. ખાસ કરીને યુવાન વયે જાહેર જીવનની અંદર
પ્રવેશનાર વ્યક્તિની પરહેજ કયા પ્રકારના હોઈ શકે, આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન કેવા હોવા જોઈએ, સવિશેષ રીતે મીડિયાના મિત્રો જે છે એમનો એક પ્રચલિત શબ્દ કહેતા કે ભાઈ છાપાવાળા રે તમે લોકો સંબંધો રાખો બહુ સારી વાત છે, છાપાવાળાને પોતાના પણ ગમા અણગમાનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એ લોકોની કઈ મુશ્કેલી છે એ પણ આપણે સમજવી જોઈએ. તો આજે જેને આપણે પત્રકાર મિત્રો કહીએ છીએ રાજકોટની, આજે પણ જે શ્રેણી છે મુરબ્બી શ્રી કતીરા સાહેબ હશે કે એવા વયોવૃદ્ધ પત્રકારથી લઈ અને સમવયસ્ક અન્ય પત્રકાર હશે, આ બધા જ લોકો આજે જે રીતે યાદ કરે કે કાકાને અમે ભૂલી શકીએ નહીં, હા ક્યારેક કડવી લાગતી વાત કહી દે અમને, પરંતુ એમનો સ્નેહ એમનો પ્રેમ એમનો આદર એ બિલકુલ ભૂલી શકાય નહીં. ચિમન કાકાને લાગે વગે છે ત્યાં સુધી જાહેર જીવનના એ બે વ્યક્તિઓ કે એક મનોહરસિંહજી જાડેજા દાદા બાપુ અને ચિમન કાકા ચિમનભાઈ શુક્લ, સૌરાષ્ટ્રની એ વખતની રાજકારણની તાસીરમાં બંને જેવું રાજકારણ હજી સુધી મેં કોઈની પાસે જોયું નથી. એ રાજકારણ એક ખુમારીથી રાજકારણ કરતા અને નિષ્ઠાથી રાજકારણ કરતા, અને જોગાનું જોગ જોવા તમે જાઓ તો બંને નેતાઓની પાર્ટી જુદી, કાકા પહેલેથી જંગસંગમાં, દાદા બાબુ પહેલેથી કોંગ્રેસમાં, અને છતાંય એમનો પારિવારિક સંબંધ એ એટલો બધો પારિવારિક સંબંધ કે બંને જ્યારે ચૂંટણી 86-87માં સામસામે ધારાસભા લડતા હતા એ વખતે અમે ડોર ટુ ડોર પ્રચારમાં હતા દાદા ભેગા, અને લોધાવાડ ચોકમાંથી અમે કાકાના ઘર પાસેથી નીકળ્યા અને દાદા એમ કે ના કાકાના ઘરે મારે તો જવું જ પડે મધુ ભાવ્યા, અને મધુ કાકીએ એમને ચાંદલો કરી કાયદેસર સૌરાષ્ટ્રની આપણી પ્રણાલી મુજબ ચાંદલ તિલક કરે કંકુ ચોખા કરી અને મોઢું મીઠું કરાવે. આ એક નિષ્ઠા અને એક ગરિમા હતી રાજકારણની એ વખતની, એ આજે પણ આપણે યાદ કરવી પડે. અને મધુ કાકી એમ કહે કે દાદા તમારે ચા પી દાવ કે નથી જ જવાનું, એટલે ગમે એટલું મોડું થતું હતું છતાં એને ત્યાં ચા પીવી પડી. આ વસ્તુ આજના રાજકારણમાં જોવા નથી. ચિમનભાઈ શુક્લ એક મારા વડીને માર્ગદર્શક હતા, આમ તો અમારા સમગ્ર ડેલાવાળા પરિવાર માટે તે બહુ અમારા માટે ઉપયોગી હતા. રાજકોટમાં અત્યારે જ્યારે 1937 જે સંમતો થયો ત્યારથી અમારા ડેલાવાળા પરિવાર, ભટ્ટ પરિવાર, શુક્લ પરિવાર, દોશી પરિવાર અને મણિયાર પરિવાર આ ચા પાંચે એક સંઘના સાથે અને જનસંઘ સાથે વર્ષોથી નાતો હતો. અને મુખ્ય જે ચાર વ્યક્તિ રાજકોટના, પ્રવીણભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા, અરવિંદભાઈ મણિયાર અને કેશુભાઈ પટેલ, પાંચ જણાની એક ટીમ હતી એ સમગ્ર ગુજરાતને નેતૃત્વ પૂરી પાડતી હતી. જ્યારે રાજકોટમાં જયંતિભાઈ ગુંડલિયાનો જ્યારે ધબધબો હતો ત્યારે અમે લગભગ કોઈ ચૂંટણી જીતેની વોર્ડમાં, અમારો જૂનો વોર્ડ નંબર 2 કહેવાતો, લોહાણાપરા વિસ્તાર, અને એ વિસ્તારમાં દરબારગઢ પાસે રહેતો, ત્યારે કોર્ટ પાસે ચૂંટણી હતી ત્યારે ચિમનભાઈ શુક્લ કે મને બોલે કે ગુણવંત તારે ચૂંટણી લડવાની છે, તારામાં તાકાત છે તું, એટલે સંઘનો વર્ષોથી જૂનો કાર્યકર્તા છું, સંસદ છું, તારામાં ટેલેન્ટ છે. તો મને ત્યારે 1979માં ટિકિટ આપી ભાજપે જનસંઘે, ટિકિટ તમે લીધી તો કરો ત્યારે મારા ફાધરે વિરોધ કર્યો કે આપણે રાજકારણમાં જવાનું કરી પણ સેવા કરવા માટે. ત્યારે ચિમનભાઈ શુક્લ ખુદ મારા બાપુજીને સમજાવ્યા, અરવિંદભાઈ મણિયા કે ભાઈ ગુણવંત અમારે જરૂર છે, એક આ જયંતિભાઈ કુંડલી અમે ફાટ આપી વ્યક્તિ એક જ છે એમ, છતાં બાપુજીના અઠાગ્રહ અમે કાંઈ કરી ન શકે, ટિકિટ પાછી દેવી પડી. ત્યાંથી ચિમનભાઈ જે રાજકોટમાં કોઈ પણ જનસંઘના મોટા નેતા આવે ત્યાં તરત એક અમારો ડેલવા પરિવાર પહેલેથી આમ મોટો સુખ પરિવાર અને મોટા બિલ્ડિંગ ઘરના બધા હતા, ત્યારે હંમેશા કાયમ ચિમનભાઈ કે અટલ બિહારી વાજપેયી આવતા કે રાજમાતા ત્યારે મારી ઘરે જમવાનો ખાસ ચિમનભાઈ જ આગળ રાખતા. મને ખ્યાલ છે 1964માં બલરાજ મથો જનસંઘના આખા ભારતના પ્રમુખ હતા,
ત્યારે મારા ઘરે 1964માં બળદાસ મથકની મિટિંગ રાખેલી જનસંઘની, ત્યારે રાજકોટમાં ઇલેક્શન હતું, બાય ઇલેક્શન. બળદાસ મથક ઊભું રહીને અમે મીનુ મસાણીને ઊભા હતા ત્યારે ચીમનભાઈ શુક્લ પણ એક અમારા પરિવારને સજેસ્ટ કરે કે આ કરે, આપણે પૂરું સંઘમય અને જનસંઘમય આ પરિવારને આપણે ગમે ત્યારે સાથ સકા લઈ શકીએ. અમે છે અને અગાઉ ત્યારે 80 કે 82માં ઘણું મને કીધું કે ચીમનભાઈ કે તું રાજકોટ શહેર જનસંઘ બધું સંભાળ, કે કાકા હું સંસદનો કાર્યકર્તા હું, કોઈ હોદ્દા માટે છું નહીં, પરંતુ પાર્ટી માટે કામ કરીશ અને મને સરગમમાં વધુ સેવા કરવાનો મોકો આપો, ત્યારે કાકાનો મને સરગમમાં મહત્ત્વનો ભાગ ભજવતા અને ચીમન કાકા પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવતા. જ્યારે પણ કોઈ રાજકોટના મોટા નેતા આવે બહારથી ઇન્ડિયામાંથી, ત્યારે તરત ચીમન કાકા કે આપણે ગુણવંતભાઈને ઘરે મોકલી દો, એ બધી વ્યવસ્થા કરશે. કોઈના સંઘના અધિકારીને ટિફિન લાવવા હોય કાકા મને તરત બોલાવતા, ગુણવંત આને આચવી લે છે. અને ચીમન કાકાને એક રાજકોટનો ધબધબો હતો કે ગુજરાતમાં, એની અમે ઢેબર ચોકમાં સભા થતી ત્યારે માણસો સાંભળવા માટે આમ ઇંતજાર કરતા કે કાકા શું બોલે. ત્યારે કાકા એટલા લડાય એકબીજાને, ગમે તે કોંગ્રેસના મોટા નેતા હોય ત્યારે બાપુ અમો એટલે બોલતા અને બધા અમે બે ધડક સાચું કહી દેતા અને મને પણ સલાહ આપતા કે તું સાચો કોઈથી કોઈના બાપથી બીવું નહીં, કે આપણે હિંમત રાખવાની, લડવાનું, પીછેટ કરવી નહીં. એનાથી હું એટલી એને મને તાકાત આપી કે મને અતિ પ્રોત્સાહિત કરતો કાકા, કોઈપણ કાર્યમાં મને સાથ સગા આપતો. સરગમને જે આગળ વધારવામાં પણ ચીમન કાકાનો અતિ મહત્ત્વનો રોલ હતો. મારી દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ચીમનભાઈ એટલે એક મહાન લડવૈયા, કોઈની પણ સે શરમની અંદર આવ્યા વગર સ્પષ્ટ વાત કરવી અને ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ કોઈ દિવસ પીછેહઠ ન કરવી પણ સામી છાતીએ એમણે હંમેશા પ્રયત્ન કર્યો છે. ચીમનભાઈ સાથેની ના અનેક સંભારણો આપણે જો જોઈ તો કહી શકીએ. અમે મારી જે જીવનની શરૂઆત થઈ તો ચીમનભાઈને ત્યાંથી જ 1967ની અંદર વકીલાતની અંદર થઈ. અમે બે ત્રણ ઉદાહરણ તમને આપું તો તમને ખ્યાલ આવશે. મેં એમની સાથે નાગરિક બેંકની અંદર, પછી કોર્પોરેશન, આ દરેક જગ્યાએ કામ કર્યું છે. એક વખત રાજકોટની અંદર અમુક લોકો એને પડકાર કર્યો કે તમે જે કાંઈ કર્યું છે એ ખોટું કર્યું છે અને અમે તમારો બદલો લેશું. અમે એણે બીજે દિવસે સામેથી કીધું કે હું જાહેર સભાની અંદર એટલે કે હું ઢેવ ચોકની અંદર આવું છું અમે, અને તમારાથી જે થાય તમે કરી લેજો અમે, અને હું ખુલ્લી છાતી આવીશ અને તમે કહેતા હશો તો તમારી જે જગ્યા છે અહીં આવીશ. આવી જે વાત જે છે એ અમુક જ લોકો કહી શકે, બાકીના લોકો કહી શકતા નથી. આવો જ એક કિસ્સો કોર્પોરેશનની અંદર 1975ની અંદર ચૂંટણી થઈ અને એની અંદર મેયર કોને કરવા આવે. ઘણા લોકો મેયરની અંદર તલપાપડ હતા કે ભાઈ અમને બનાવો, અમને બનાવો, અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ. ત્યારે એમણે જે કાંઈ નિર્ણય લીધો હતો ત્યારે કેશુભાઈને આ બધા અગાઉથી જ હતા, કાંતિભાઈ હતા, રમણીકભાઈ હતા, પણ નિર્ણય લેવાની અંદર જે નિર્ણય લીધો એની અંદર અરવિંદભાઈ મણિયારને મેયર તરીકે સૌથી પહેલવહેલા બનાવ્યા અને આજે આપણે જોઈ શકીએ છીએ કે અરવિંદભાઈનો ફાળો પ્રથમ મેયર તરીકે જે બન્યા એને હિસાબે જબરજસ્ત હતો એ આપણે જોઈ શકીએ છીએ. એક બીજી વસ્તુ પણ મેં એમને જોઈ છે. હવે હું તો શરૂઆતથી એની સાથે હતો. હવે ચીમનભાઈની આર્થિક પરિસ્થિતિ સંઘને કારણે સંઘમાં હતા અને ત્યાર પછી જનસંઘમાં હતા, તો અરવિંદભાઈની પરિસ્થિતિ સારી પણ કેશુભાઈ અને પટેલની અને ચીમનભાઈની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહીં. એનું કારણ એ હતું કે બંને લોકો સંઘમાં અને સંઘમાંથી પછી જનસંઘમાં ગયેલા, એટલે પાર્ટીનું કામ જે છે એ પાર્ટીનું કામ પુષ્કળ કરતા હતા. ઘણી વખત એવું બનતું હતું કે અમદાવાદ જવાનું થાય ને ત્યારે કોકને એમ કહે કે ભાઈ તારા ખીચામાં કેટલા પૈસા છે, અમે એટલે આના ઉપરથી તમે હિસાબ કરી શકો કે માણસે કોઈ દિવસ આર્થિક રીતે સજ્જ થવા પ્રયત્ન કર્યો નથી અમે, પરંતુ એને સંગઠન વિશે અને પાર્ટી વિશેનો જ વિચાર કરી અને આગળ જતા હતા અને એવા કપરા શબ્દો હતા, કપરા દિવસો હતા, એ પણ એને પાર કર્યા છે. એક એનું બીજું પણ પાસું મેં જોયું. આવે એક વખત જ્યારે ધારાસભ્ય હતા તો ધારાસભ્ય તરીકે મેં એમને ફોન કર્યો કે હું અને હરિભાઈ ઈરાણી અમારા પ્રમુખ છે અમે આવી છીએ ત્યાં.
રાતના લગભગ 10-11 વાગ્યા અમે ધારાસભાનું જે અમદાવાદ ધારાસભા હતી ધારાસભાના ક્વાર્ટર્સની અંદર પહોંચ્યા. અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે અમે કલ્પનાએ નહોતી કરી, પણ એ ચીમનભાઈ અમારા બે માટેથી ને થારી મગાવી રાખેલી અને પોતે પણ જેમાં નહોતા. અને પછી અમે ગયા ત્યારે એણે કીધું કે હું જેમાં વગરનો છું અને તમારી સાથે જમી અને આગળ ગયા. કટોકટી વખતે પણ અમે બધા સાબરમતી જેલની અંદર, સાબરમતી જેલમાં પાછળથી આવ્યા અને સાબરમતી જેલની અંદર પણ જ્યારે એ આવ્યા ને ત્યારે મેં જોયું. અમે તો ત્યારે આખી જે જેલની વ્યવસ્થા હતી ને, હું વજુભાઈ અને અનંતભાઈ દવે કરીને માંડવીના જે કાર્યકર્તા હતા એ જોતા હતા, અને ચીમનભાઈ જ્યારે આવ્યા અને જે જેલરની ઉપર એની જે છાપ હતી એટલે જેલર પોતે પણ ડરતા હતા. એટલે એણે કીધું કે ભાઈ ચીમનભાઈ આવ્યા છે એટલે આપણે જરા ધ્યાન રાખવું પડશે. મેં કીધું કે જરાય ચિંતા કરતા નહીં, તમે અમે અહીં બેઠા છીએ તમ તારે. ચીમનભાઈનો સ્વભાવ અને ચીમનભાઈની પાસેથી કેવી રીતે કામ લેવું ને કેવી રીતે અમારે કામ કરવું એ અમે જાણીએ છીએ, તમે કોઈ પણ ચિંતા કરતા નહીં. આવી એક જે અધિકારીઓ ઉપર એની જે ધાક હતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. ગમે તેવો કમિશનર હોય કે ગમે તેવો કલેક્ટર હોય, પણ એક વખત જો એને મનની અંદર આવ્યું હોય તો બે ધડક એને સાચી વાત હોય તો કહેવાય, કોઈ દિવસ પાછી પાની કરતા નહીં આવે. એનું કારણ એ છે કે ખોટી વાત જે છે એ કોઈ દિવસ કરતા નહીં, સાચી વાત હોય તો મૂકતા નહીં. એટલે એને કારણે પણ અધિકારીઓની અંદર એક જબરજસ્ત એની એક છાપ હતી એ પણ આપણે એની અંદર જોઈ શકીએ છીએ. ચીમનભાઈ શુક્લ માટે ફક્ત શબ્દ કાકા કહો એટલે આખા રાજકોટના નાનામાં નાના બાળકને એટલો ખ્યાલ આવે કે આ ચીમનભાઈ શુક્લ માટેની જ વાત છે, જગ કાકા તરીકે જેને ઓળખી શકાય. એમની કારકિર્દી જ્યારે એકદમ મધ્યાહન હતી ત્યારે અમે નાના બાળક હતા એવું કહી શકાય, પણ મને કાકાના સંસ્મરણ અમુક જે યાદ છે. કાકાનો પરિચય એટલા માટે થાય કે અમારા વ્યવસાયમાં વકીલાત કરતા હતા. મારા પિતાશ્રી સાથે પણ એમને ખૂબ જ સારા સંબંધ, એટલે અમે કોર્ટમાં એમની સાથે રહેતા. મને બરાબર યાદ છે 76માં જ્યારે કટોકટી આવી ત્યારે કાકા મીસામાં ગયા હતા. એ જ રીતે કાકાની પોલિટિકલ કારકિર્દી જુઓ તો 1981માં રાજકોટમાં ચૂંટણી થઈ જ્યારે કોર્પોરેશનની, ત્યારે 51 સીટમાંથી 26 સીટ ભાજપને આવી હતી ને 25 સીટ કોંગ્રેસ થઈ હતી. ત્યારે ભાજપના એક કોર્પોરેટર ઉપર અયોગ્ય દબાણ લાવીને કોંગ્રેસ દ્વારા એની તરફેણમાં લેવામાં આવ્યો હતો. ત્યારે કાકાએ પોતાનો સબળ નેતૃત્વનો પરિચય આપ્યો હતો કે ત્રિકોણબાગના ચોકમાં સળંગ 21 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા અને અંતે એ કોર્પોરેટરનું રાજીનામું લીધું હતું, જેનાથી કાકાની પ્રતિભા કેટલી મજબૂત હતી ને એ નક્કી થઈ શકે. એક સામાન્ય બાબત માટે પણ એણે 21 દિવસ સુધી વ્યક્તિગત રીતે ઉપવાસ કર્યા. એના પરથી એક કેવડા મોટા નેતા હતા, એનું મનોબળ કેટલું મક્કમ હતું અને પાર્ટી માટે એનો કેટલો મોટો ભોગ હતો એ આપણે ચોક્કસપણે નક્કી કરી શકાય. એ સિવાય રાજકીય ક્ષેત્રે આપ જાણો છો એમ સંસદમાં વિધાનસભામાં પણ એમણે ખૂબ જ સારી રીતે કામ કર્યા છે. સ્પષ્ટ વક્તા, શિસ્તના આગ્રહી અને એકદમ નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા પૂજ્ય કાકા. કાકાના પરિવાર સાથે આજના દિવસે પણ અમારો સંબંધ એવો જ છે. એમના બંને પુત્રોના પણ એમાં પણ કાકાના જ વારસો આવ્યા એવું તમે બધા જોઈ શકો છો કે કૌશિકભાઈ અને કશ્યપભાઈ એ પણ આજના દિવસે સમાજ ઉપયોગી ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં જ્યારે લોકડાઉન છે ત્યારે લોકોને 21 દિવસનો સમય ઘરમાં કઈ રીતે પસાર કરવો તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ તકે વિવિધ ક્ષેત્રની અગ્રણીઓએ આ સમય કઈ રીતે પસાર કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. કોરોનાના કહેર વચ્ચે સમસ્ત લોકો હાલ લોકડાઉન છે ત્યારે બિલ્ડર સર્વાનંદભાઈ સોનવાણી સાથે વાતચીત કરવામાં આવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે આ સમયની કોઈ દિવસ કલ્પના પણ કરવામાં નહોતી આવી, પણ હવે જે સમય આવ્યો છે તેને સ્વીકારીને ચાલવાની જરૂર છે. હાલ પરિવાર સાથે સમય વિતાવવો અત્યંત લાભદાયી છે, પણ આવનારો સમય ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. સર્વાનંદભાઈ, જે રીતે અત્યારના કોરોનાનો કહેર સાર્વત્રિક જ્યારે વ્યાપી ઉઠ્યો છે, લોકડાઉનની સ્થિતિ સેકન્ડ ટાઈમ લોકડાઉનમાં વધારવામાં આવ્યું છે ત્યારે આપની લોકડાઉન પહેલાની દિનચર્યા શું? જી નમસ્તે. અબ તકમાં અમને તમને અબ તકમાં તમે અમને સાંભળવા માટે એટલા સમય આપ્યો એના બદલ આભાર. લોકડાઉનમાં જે પહેલો પાર્ટ અમે પૂરો કર્યો તેમાં યોગા, પ્રાણાયામ, મેડિટેશન સવાર અને સાંજે કરી, સારું વાંચન અને ફેમિલી સાથે ટાઈમ સ્પે કરી અને ઘણો જ અમે એક સારું વેકેશન એન્જોય કર્યું.
અને ખાસ તો વડાપ્રધાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમય સૂચકતા વાપરી અને સમયસર લોકડાઉન કરી આપણા દેશનું બહુ જ એક અનમોલ જિંદગીઓ બચાવી છે. જાન હૈ તો જહાન હૈ, એમને જે સમય સૂચકતા વાપરી તેમની સરાહના વર્ડ આખામાં છે. અને એક દિવસના હિસાબે ઘણો જ બચાવ થયો છે, ઘણી જાનહાનિ ટળી છે. જે પાર્ટ ટુ અત્યારે મોદી સાહેબે જે અપીલ કરી છે એમાં બી આપણે સૌએ સહકાર આપી અને કોરોનાને હરાવવાનો છે. અને મુસ્કરાયેગા ઇન્ડિયા, ઇન્ડિયા જીતેગા એ સૂત્રને આપણે ખાસ એને મહત્ત્વ આપી અને મોદીજીની અપીલને સહકાર આપવાનો છે. લોકડાઉન પહેલા સદાનંદભાઈ, જો આપણે પ્રશ્ન કરું તો પહેલા આપની દિનચર્યા શું હતી? આપનું મોર્નિંગ રૂટિન શું હતું? આફ્ટરનૂન શું હતું? ઇવનિંગ શું હતું? જી, જેમ બધાનું ખાસ રૂટિન હોય છે એમ જ સવારે 10:30 થી ઓફિસ ટાઈમ હોય અને લંચ બ્રેક હોય 1 કલાક અને સાંજના 8:30 સુધીની બિઝનેસની જ પ્રક્રિયા હોય. સવારે સાઇટની વિઝિટ હોય અને બપોર પછી સાંજે આર્કિટેક્ટની સાથેની મિટિંગ હોય અને સાંજના બધી જે આપણા માર્કેટિંગનો સ્ટાફ હોય એમની સાથે મિટિંગ હોય. એ રીતે આખો દિવસ બિઝનેસનો જ હતો. લંચ બ્રેક હોય પછી 8:30-9 થી સ્પોર્ટ અને અમારે જે એમ્યુનિટીઝ છે એનો એન્જોય કરતા. પરિવારને બી એક આનંદ આવે છે અને નાના કિડ્સ બી અમારા ઘરમાં છે તો એક ફેમિલિયર વાતાવરણ છે. અમારું પહેલેથી સ્પિરિચ્યુઅલ ફેમિલી રહ્યું છે તો અમે અમુક સમયે સાથે મળીને એક આખું સિમરન કરતા હોઈએ છીએ જેનો આનંદ અલગ જ હોય છે. જે એક સ્પિરિચ્યુઅલ અને આઈક્યુ વધારવાનો આ અમને સમય મળ્યો છે. આઈક્યુ ને એસક્યુ બે વધારવાનો અમને એક ફરજિયાત વેકેશનમાં અમને સમય મળ્યો છે અને ફેમિલી સાથે સ્પેન્ડ કરવાનો બહુ જ આનંદ આવે છે. આ ટાઈમ ડ્યુરેશનમાં એવી કોઈ પ્રવૃત્તિ આપે કરી હોય કે જે બિફોર લોકડાઉન આપ ન કરી શકતા હોય કે જે આપને સૌથી મનગમતી હોય? હા, એવી અમુક જે મારે જૂની મૂવી રહી ગઈ હતી એ મૂવીઓ જોઈ. ઓલ્ડ સોંગનો બહુ શોખ હોવાથી જૂના ગીતો સાંભળવાનો સમય મળ્યો છે. જૂના મિત્રોને સાવ ભૂલી જ ગયા હતા આ બિઝનેસની ને હરણફાળમાં, જેનો અમે સદુપયોગ કરીને જૂના મિત્રોની સાથે ફોનમાં વાતો કરી અને જૂની યાદો યાદ કરી. જૂના આલ્બમથી જૂના ફોટા જોઈને બહુ જ આનંદ આવ્યો જૂના મિત્રોને જોઈને. અને આમ જોઈએ તો એક સારી એવી એક મોકો મળ્યો છે લોકડાઉનમાં. સર્વાનંદભાઈ, જે રીતે 22મી તારીખે વડાપ્રધાન મોદી જે જનતા કર્ફ્યુ એક દિવસનું જે આહવાન કર્યું, જે લોકોએ સ્વયંભૂ પ્રતિસાદ પણ આપ્યો, તે દિવસે ખરાબ પણ લાગ્યું કે કુદરતનો વાસ પૃથ્વી ઉપર છે એવા પક્ષીઓ નથી કિલાક સાંભળવામાં જે આપણે ભૂલી ગયા હતા. એક વ્યક્તિત્વ તરીકે આપ માનો છો કે મહિનામાં એક દિવસ આવો લોકોએ સ્વયંભૂ રીતે બંધ પાડવું જોઈએ અને કુદરતને માનવું જોઈએ? હું ખાસ એ મેસેજ આપીશ કે પ્રકૃતિ સાથે તો આપણે રહેવું જ જોઈએ. અમે તો ખાસ નિયમ કરેલો છે કે દર અઠવાડિયે એક વખત પ્રકૃતિ સાથે રહેવું. પછી આપણે જે સારી નદી, સારી ઓલા ડેમ બાજુ જઈએ અથવા સારી ગ્રીનરી બાજુ, એ તમે તો એક મહિને કહો છો, પણ હું ખાસ એ વિચારું છું કે અઠવાડિયામાં એક દિવસ એવો પાડવો જોઈએ. જેવા અમે એમાં એવા પ્રોજેક્ટ બી કર્યા છે કે જ્યાં કુદરત સાથે આવીને લોકો રહી શકે, માણી શકે. મેં આર્ટ ઓફ લિવિંગનો એડવાન્સ કોર્સ બી કરેલો છે, એમાં બી કોર્સમાં એ જ આવે છે કે તમે પ્રકૃતિ સાથે રહ્યો અને પ્રકૃતિના નિયમો પાડો. જે બી આ આફત આવી છે કે આપણે બધા આ વસ્તુથી અત્યારે નીકળી રહ્યા છીએ, એ એક પ્રકૃતિની વિરુદ્ધનું જ કારણ છે. જેટલા આપણે પ્રકૃતિ સાથે નજીક હશું એટલો જ પ્રકૃતિ આપણને પ્રતિસાદ આપશે અને આપણો વિકાસ થશે. સર્વાનંદભાઈ, આ હતી આપની પર્સનલ વાત. હવે થોડી બિઝનેસ રિલેટેડ વાત કરીએ. જી, હાલના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા છો. જી, આ ક્ષેત્રને, આ ક્ષેત્રની પરિસ્થિતિ શું છે? રિયલ એસ્ટેટમાં આપણે જોઈએ તો હાલ જે લોકડાઉન પછીનું, અત્યારની પરિસ્થિતિ તો લોકડાઉન છે, લોકડાઉન આફ્ટર લોકડાઉન અમને એવું લાગે છે કે રિયલ એસ્ટેટની એક સારી મહત્તા લોકોને સમજાશે. અત્યારે જે ઘરમાં તકલીફો અનુભવી છે
એને થશે કે ના ઘર તો સારું હોવું જ જોઈએ, અને ઘરની પરિસ્થિતિ અને બીજું તો રિયલ એસ્ટેટનું જે રાજકોટની દરેક સિટી વાઇઝ હોય છે, રાજકોટનું જે સિટી છે અત્યારે એમાં કોઈ ઓવર સપ્લાય નથી, જેથી કરીને રિયલ એસ્ટેટનો બિઝનેસ સારો એવો વિકસશે એવું અમને લાગે છે. હાલમાં જે પરિસ્થિતિ રાજકોટની છે એમાં સારા લોકેશન અને સારા ડેવલપર અને સારું પ્લાનિંગ હોય એનું હંમેશા 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 અગ્રેસર જ રહ્યા છે અને અગ્રેસર જ રહેશે. દરેક ઇન્વેસ્ટમેન્ટમાં રિયલ એસ્ટેટનું વ્યક્તિત્વ, રિયલ એસ્ટેટ અલગ જ હોય છે. રિયલ એસ્ટેટથી લોકો એક ઇન્વેસ્ટમેન્ટનું મોટો બેનિફિટ મેળવી શકતા હોય છે. હાલ શેરબજારનું મંદી અને બીજા બી જે બી જેમાં બી રોકાણ કર્યા હોય એમાં બહુ પ્રતિસાદ ન મળ્યો હોય એ લોકો રિયલ એસ્ટેટને કાયમ એક હંમેશા એવરગ્રીન રહ્યું છે. અત્યારે જે પેન્ડિંગ કરેલા જે પ્રોજેક્ટ્સ હોય કે ત્યાં જે ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ છે, જી, તો એને જ્યારે પોઝિશન આપવાનો જ્યારે ટાઈમ આવશે, જી, આફ્ટર ધ લોકડાઉન પીરિયડ, કે આવે લોકોને કોરોના આવ્યું ને લોકડાઉન આવ્યું, તો એ પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો, એમાં શું ફેર બદલાય? આમ જુઓ તો 45 દિવસની જે સાયકલ લેટ થઈ છે એ કોઈ મોટો ગેપ નથી. આવા આમાં રિયલ એસ્ટેટના પ્રોજેક્ટોમાં આવું 2-3 મહિના નાના મોટા ઓલા હોય છે અને એ ગેપ ગણીને જ બધા પજેશનનો સમય આપતા હોય છે. પણ અમે આશા રાખીએ છીએ કે સરકારને બી અમે રિક્વેસ્ટ કરી છે કે આ ઉદ્યોગ જે બાંધકામ ઉદ્યોગ છે જેમાં આટલા લેબર, આટલી આ લોકોનું, આટલી એજન્સીઓ, આટલી કન્સલ્ટન્સી, આટલા એમ્પ્લોયનું રહેલું છે, તો એમાં થોડી છૂટછાટ આપે અને 20 તારીખથી કદાચ આપવાના બી છે છૂટછાટ. અત્યારે જે બુકિંગ થયેલા જે પ્રોજેક્ટ જે છે, કોઈ વ્યક્તિએ બુકિંગ કરાવ્યા હોય, હા, એને આફ્ટર લોકડાઉન શું અસર જોવા મળશે? બુકિંગમાં જે સારા પ્રોજેક્ટ છે, સારું લોકેશન છે, મેં આપને આગળ બી કહ્યું, અને સારા ડેવલપર છે, એની ડિમાન્ડ રહેવાની ને રહેવાની જ છે. અને રાજકોટના સિટીને લઈએ તો એટલું કોઈ ઓવર સપ્લાય નથી જેથી કરીને કોઈ બી પ્રોબ્લેમ આવે. અહીંયા કોમર્શિયલની બી જરૂરિયાત છે, ઘરની બી જરૂરિયાત છે. 2 BHKવાળા છે એને 3 BHKમાં જવું છે, 3 BHKવાળાને એનાથી સ્પેશિયસ 3 BHK જોઈએ છે, સ્પેશિયસ 3 BHKવાળાને 4 BHKમાં જવું છે, એટલે ઘરની બી ડિમાન્ડ છે. અને કોમર્શિયલ સ્પેસમાં અમને તો આ એવું લાગે છે, જે ચાઇનાના બધાને નેગેટિવ થિંક અત્યારે જે ચાલી રહ્યા છે એ મુજબ ચાઇનાની સાથેના લોકો સંબંધો ઓછા કરશે અને પોતાના દેશની વસ્તુને પ્રોત્સાહન આપશે, જેથી નવી નવી ઇન્ડસ્ટ્રીઝો આવશે, નવી કંપનીઓ અહીંયા આવશે, એનો બી આપણને અહીંયા મોટો બેનિફિટ મળશે. અને ઇન્ડિયાનો કદાચ હવે નવો જ વળાંક આવશે, નવું ટર્ન પોઈન્ટ આવશે એવું અમને લાગે છે. બીજું, નવી કંપનીઓ આવવાથી એટલી એમ્પ્લોય વધશે, એટલો શહેરનો વિકાસ વધશે. કોરોનાના કહેર વચ્ચે સમસ્ત લોકો હાલ લોકડાઉન છે, ત્યારે ટ્રિનિટી ગ્રુપના અને બિલ્ડર અમીશભાઈ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ તકે તેઓએ જણાવતા કહ્યું હતું કે હાલનો સમય અને આવનારો સમય રિયલ એસ્ટેટ માટે અગત્યનો છે અને સરકારે આ ક્ષેત્રને દોડતું કરવા પ્રયત્નો કરવા જોશે. સૌપ્રથમ તો અત્યારે વિશ્વ આખામાં જ્યારે કોરોનાનો કહેર અને લોકડાઉનની સ્થિતિ છે, આપ તો બિલ્ડર છો, લોકડાઉન પહેલા આપની દિનચર્યા શું? લોકડાઉન પહેલા મારું બિલ્ડિંગનું કામ છે, એઝ વેલ એઝ મારી ઇન્ડસ્ટ્રીએ છે, એટલે આપણે ઓલમોસ્ટ સવારથી કોઈ તો ઓફિસે નીકળીએ તો રાતના પહોંચીએ ત્યાં સુધીમાં આપણે એટલા બધા એક્ઝોસ્ટ થઈ ગયા હોય કે પછી કોઈ વસ્તુ માટેનો એવો કોઈ ટાઈમ જ ન મળતો. અને સડનલી આટલા બધા આપણે બિઝી રહેતા હોઈએ અને વેરી સડનલી આખું આવું કમ્પ્લીટ લોકડાઉનમાં ઘર સિવાય બીજું કાંઈ જ નહીં, સો દેટ વોઝ અ સરપ્રાઈઝ. બટ ત્યારે ઓફિસનું ને એ જ રહેતું હતું અને અત્યારે આઈ થિંક 90% ઓફ ધ ટાઈમ વી આર જસ્ટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, કિડ્સ અને ઘર માટે થઈને જ. આટલા આ સમયગાળામાં આપની સવારથી રાત સુધીની દિનચર્યા શું છે લોકડાઉનમાં? સવારના હવે તો લેઝીલી એક વખત તો પહેલાં આપણે ઉઠીએ, બ્રેકફાસ્ટ પતાવીને ઓલું કરીએ અને થોડું બધા સાથે એક વખત રિપોર્ટિંગ લઈએ કે ભાઈ શું છે, કેવી રીતે છે, ઓફિસીસ છે, ઘરનું છે, એ બધું પતાવીએ. એના પછી લંચ માટેનો ટાઈમ થઈ જાય, એના પછી થોડુંક મારો સન છે તેનો અત્યારે ઓનલાઈન સ્કૂલિંગની બધું ચાલતું હોય તેની સાથે થોડું ડિસ્કશન કરીએ કે ભાઈ એવી ડે કેવી રીતે બધું ચાલે છે, શું ચાલે છે, એ બધું પતાવીએ. અને ત્યાં પાછું એઝ પર રાજકોટના આલા પ્રમાણે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે આફ્ટરનૂન સીએસ્ટાનો એક મોટામાં મોટો ટાઈમ મળી જાય છે, એટલે એ કરીએ છીએ.
સાંજના મારા સનને મારી સાથે બેડમિન્ટન રમવાનો બહુ શોખ છે કે જે હું પહેલાં એટલો ટાઈમ નહોતો આપી શકતો, તો એવરીડે અમે ઓલમોસ્ટ 1.5 થી 1 કલાક સાંજના બેડમિન્ટન રમીએ છીએ, પછી બોર્ડ ગેમ્સ રમીએ બાકીની બધી, અને એવી રીતે આખો સાંજનો અને રાત સુધીનો ટાઈમ સ્પેન્ડ કરીએ. રાતના આઈ સ્પેન્ડ માય ટાઈમ વિથ માય વાઇફ, સાથે અમે લોકો ટીવી, નેટફ્લિક્સ, એમેઝોન એ બધું જોવામાં ઓલું કરીએ છીએ. એટલે એવું એકચ્યુઅલી નથી લાગતું કે ટાઈમમાં શું કરશું, ટાઈમ તો આખો દિવસ નીકળી જ જાય છે, પણ આ બીજી રીતનો ટાઈમ જાય છે. પહેલાંનો જે ટાઈમ હતો એ અલગ રીતનો ટાઈમ જતો હતો. ફેમિલીને કેવું લાગે છે કે જે વ્યક્તિ વહેલી સવારે, એટલે કે 9 વાગ્યાથી આપણે કહીને રાત્રિના 9 વાગ્યા સુધીનું આમ હેક્ટિક શેડ્યુલ હોય, એમાં પણ હવે જ્યારે 24 કલાક ઘરમાં રહેવાનું, ફેમિલીને કેવું ફીલ? દેટ ઇઝ વેરી ઇવન સરપ્રાઇઝિંગ ફોર ધેમ કે ભાઈ પહેલાં અમે તમને ટાઈમ માટેનું કહેતા હતા, તમે કહેતા કે આપણે કાલ નહીં પરમ દિવસ કરશું, અથવા તો વીકેન્ડની રાહ જોશું, બોલું કરશું. એ હવે બહુ ઇઝીલી લોકોને એમ થાય કે કોઈ પણ વસ્તુ કહીએ, ઇવન હવે કંઈ પણ ક્લિનિંગ કરવાનું કહીએ તો એ ફટાફટ આપણો ટાઈમ એમાં સ્પેન્ડ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન આપે એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય કે જે આપે પહેલા કરવાની આપની ઈચ્છા હોય પણ ડ્યુ ટુ ધ હેક્ટિક શેડ્યુલ આપ કરી ના શકતા હોય, કે આપને ટાઈમ ન મળતો હોય, એવી કોઈ પ્રવૃત્તિ આપે કરી? આઈ થિંક બેસ્ટ ઇઝ દેટ ઓનલી કે હું મારા સન સાથે એટલો બધો ટાઈમ સ્પેન્ડ નહોતો કરી શકતો, એની સાથે જેટલું થાય એટલું મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરવાનો ટ્રાય કરું છું. જે પહેલાં ડેફિનેટલી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ઇન અવર હેક્ટિક શેડ્યુલ, કારણ કે એ લોકોનો સ્કૂલિંગ ટાઈમ હોય, બાય ધ ટાઈમ આપણે ઘરે આવીએ ત્યાં સુધીમાં એ લોકોનો સ્લીપિંગ ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો હોય, એ અત્યારે હવે મેક્સિમમ વખત ટાઈમ મળે છે. 22મી તારીખે જે રીતે વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુ કર્યું, એક દિવસે લોકોએ સ્વયંભૂ પાડ્યું, આપણે આટલા ટાઈમ થયા એફર્ટ્સ કરતા હતા કે ગંગાને ક્લીન કરવાનું કે યમુનાને ક્લીન કરવાનું, આવા ઘણા બધા ઇસ્યુઝ હતા, એનું કોઈ સોલ્યુશન આટલા બધા ગવર્નમેન્ટના પૈસા ખર્ચવા છતાંય નહોતું થતું, અને આ લોકડાઉન થયું અને ઇટ ઇઝ બીકમ ઓટોમેટિક આ બધી વસ્તુઓ થવા માંડી છે. તો એવી રીતે લોકો આખા મહિનામાં એક દિવસનું લોકડાઉન રાખે તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ અ બિગ સેક્રિફાઇસ. એની પાછળ તમારા એન્વાયરમેન્ટનું, ક્લાઇમેટનું અને તમારા પોતાનો સેલ્ફ માટેનું ઇટ ઇઝ અ વેરી વેરી બિગ સ્ટેપ. રિયલ એસ્ટેટ ઓવરઓલ થોડું સ્ટ્રેસ્ડ આઉટ ઓલરેડી સેક્ટર હતું, પણ ગુજરાત અને રાજકોટમાં એટલો બધો અસર જોવા નથી મળતી, કારણ કે આઈના બિલ્ડર થોડા કન્ઝર્વેટિવલી આપણે જાતા હોઈએ છીએ, એટલે એટલો બધો ઇફેક્ટ નથી. પણ યસ, આટલું મોટું લોકડાઉન આવશે, બધાના પોતપોતાના બિઝનેસને અસર પડશે, અને એ અસર પડશે એટલે અલ્ટિમેટલી કેશ ફ્લોને અસર પડશે, એટલે બધા જેમ ઇન્ડસ્ટ્રીને અસર આવે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝની મોટી અસર એનાથી આવવાની છે. આઈ થિંક બધા પ્રોજેક્ટ માટે રેરા ઓલરેડી અત્યારે એના માટે વર્ક કરવાનું ચાલુ કરી દીધું છે, અને આઈ થિંક વી આર એક્સપેક્ટિંગ કે અમને 3 થી 6 મહિના જેટલો એક્સ્ટ્રા ટાઈમ આ લોકો પ્રોવાઈડ કરશે, અને વિચ ઇઝ ફેર ઇનફ કે જો અમે એક્સપેક્ટ એવું કરીએ છીએ કે હવે વિધિન અ નેક્સ્ટ મંથની અંદર લોક નોર્મલાઇઝ થઈ જશે અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને થોડું થોડું કામ કરવાની છૂટ મળશે, તો 3 થી 6 મહિનાનો એક્સ્ટ્રા ટાઈમ મળે તો બધા પોતપોતાનો પ્રોજેક્ટ આરામથી પૂરો કરી શકશે. રિયલ એસ્ટેટમાં અત્યારના લેબરોની શું સ્થિતિ છે? લેબરનો એક મોટો ઇશ્યુ આવવાનો છે, કારણ કે ઘણા બધા લેબર આપણે રાજકોટની અંદર છે તો નોર્થ ગુજરાત સાઇડથી, દાહોદ સાઇડથી ત્યાંથી આવતા હોય છે, સેન્ટરિંગને એવા બધા કામ માટેની ટીમ છે તો એ બધી યુપી એમપી સાઇડની ઘણી બધી ટીમ હોય છે, એ લોકો ને અમે બધું સાઇટ ઉપરની ફેસિલિટી પ્રોવાઈડ કરી છે અત્યારે ન જાય એના માટે થઈને, પણ છતાં એવો પૂરેપૂરો ડર છે કે એક વખત લોકડાઉન જ્યારે ખુલશે ત્યારે એ લોકોને બધાને પોતપોતાના વતન એક વખત જવા માટેનું ઓલું થશે, એટલે થોડું એના માટે અમારે ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ થોડો સપોર્ટ કરશે તો ડેફિનેટલી આપણે એને અવોઇડ કરી શકશું, અને લેબરનો જે કંઈ આપણે પ્રોબ્લેમ હશે એ આપણે અવોઇડ કરી શકશું. સૌથી મોટી વસ્તુ છે રિયલ એસ્ટેટ માટે લિક્વિડિટી, કારણ કે ઇટ્સ અ હાઈ વેલ્યુ ઇન્ડસ્ટ્રી, અને છેલ્લા ઘણા બધા વખત ત્યાં ક્રેડાઈ નોર્મલ બિલ્ડર એસોસિએશન લેવલથી અમે ઘણી બધી રજૂઆતો કરીએ છીએ, છતાંય રિયલ એસ્ટેટને ફાઇનાન્સનો સૌથી મોટો ઇસ્યુ હોય છે. મોટાભાગની બેન્કોને આજની તારીખે પણ રિયલ એસ્ટેટને ફાઇનાન્સ નથી કરતી હોતી, એટલે મોટાભાગના બિલ્ડરોએ કોઓપરેટિવ બેન્કોને એની પાસે ફાઇનાન્સ માટે જવું પડે છે કે જે ફાઇનાન્સ બહુ જ ઊંચા ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળતું હોય છે,
तो सौथी वधारे अमारी गवर्नमेंट ने आज छे के आ एम्प्लॉयमेंट आपती सौथी मोटी इंडस्ट्री छे, तो एना माटे गवर्नमेंट फाइनांसिस बधी इंडस्ट्री माटे थईने इजीली अवेलेबल करावे छे। तो रियल एस्टेट माटे हा एमना बधा पेपर्स ने बधुं जोईने करे जे एज पर गाइडलाइन्स होय ए प्रमाणे, पण एटलीस्ट अमने માર્કેટમાં જે બીજાના રેટ મળે છે એ રેટમાં ફાઇનાન્સ મળવું જોઈએ અથવા એમાં પણ વધારે ઇન્સેન્ટિવ આપવું જોઈએ। આ હતા આજના અબ તક સ્પેશિયલ, આજ રીતે ફરી મળતા રહીશું, ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક। નમસ્કાર।